જો આજે જોથનો તો બે અહીંયા છે એટલે જો મસ્ત મજાના ભગવાનને પણ જો કેમ મસ્ત લાગે છે ને અને આજે ચોથું નોર તો બેસી ગયું છે અને અને જો અમે મારા સસરા રહે છે એટલે અખંડ દીવો અમે રાખી 9 દિવસ સુધી અને ભગવાને કાનાજી મસ્ત લાગે છે અને હવે 11:30 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો હવે રીંગણા પડ્યા છે એટલે આપણે રીંગણાનું શાક બનાવી નાખી મસ્ત મજાના જો છે ને રીંગણા અને હા પણ મને પણ સારું આજે થઈ ગયું છે અને જો હવે રસોઈ બનાવી નાખી રસોઈનો ટાઈમ થઈ ગયો છે રામ રામ સીતારામને જય દ્વારકાધીશ મગો વિષ્ણુ આપે ત્રીસ સેવા આપણા દ્વારકાધીશ મિત્રો થઈ ગયા છે બપોર અને આજ તો આપણે શુભ સવારમાં આપણે તો વિડીયોના સ્ટાર્ટઅપ નથી કર્યો છે અને વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું હતું લતાએ હા એપિનભાઈ જો શું છે એપિનભાઈ તમારા હાથમાં બનાના એના હાથમાં છે બનાના કા કોણ લે એવું કુકરે જોવાય તો સુપડા સાફ કરી નાખે છે ઉતાવળ કરે છે બગીચામાં જવાનું ક્યાં બગીચામાં હાલો બગીચામાં આટો બાટો મારી આવી અને જોઈ લઈ ગયા નજારો હું છે પેન હાલો જાઓ હવે ખોલત ખરા હાલો મિત્રો હવે જો ફાઈનલ લેવા પહેલા જઈશી બગીચામાં કાય પીન ભાઈ બગીચામાં જોઈ લઈશ નજારો બજારો કેવો છે બધી ફૂલબૂલ કેવા ખીલા હે એપિનભાઈ તો અમારી આગળ હાલ્યા જઈશ કા એપિનભાઈ હવે જો બધી ખાતરનું કામકાજ કર્યું છે બધે મસ્ત મજાના ખામણા કરી નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ જો ખામણાનું કામકાજ હેલ્યું સાજ જોરદાર થઈ ગયું છે મિત્રો ફૂલ જ નથી આવતા એક ક્યારેક આવે છે ક્યારેક નથી આવતા એના જેવું આમાં થાય છે આ ફૂલમાં ગુલાબના ફૂલ રેગ્યુલર આવે છે કાંઈ થોડા થોડા જેમ શિયાળો આવશે એમ પ્લસ પ્લસ થતા જશે એપિનભાઈ બરકે છે આપણને શું કામ છે એપિનભાઈ જે હોય તે તમે આમાં જ બેઠા હોય કાં પાણી નથી એવું લાગે કુંડી પ્રાણી નથી જો મિત્રો આપણે બે ત્રણ લીંબુની જરૂર છે આમાંથી લીંબુડા આપણે બે ત્રણ લઈ લઈ ચાલો તો મિત્રો આપણે બે લીંબુડા લઈ લીધા છે શું કરે પણ અમારો એમાં થોડું એવું કરે જો પતંગ ગયું જાય જો નહીં આવે વિડીયોમાં ચાલો હવે મિત્રો જો હવે ઘર બાજુ પાછા જવી છે અને બગીચાનો નજારો તમે જોઈ લીધો અરે આ તો થોડો તડકો છે પવન બવન કઈ છે નહીં આજ કાંઈ પીન આ તો નથી ને પવન હે પીન જવા મારે ભાગી ગયા આપણે રહી ગયા છે વાહે
હાલો તે હાલો 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 જલ્દી હાલો ને સારો મિત્ર તો લોગમાં બેન્યા રહી જાવ તે મિત્ર જો બપોરના 3 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને હવે ચા પીવાનો ફૂલ ટાઈમ થઈ ગયો મૂકી દીધી છે જો ફર્સ્ટ ક્લાસ ચા ચાલો ઉફાળો આવે એટલે હશે ફર્સ્ટ ક્લાસ ચા પાકી જાય એટલે પછી આપણે પીન પછી આપણે જઈએ ધંધે કારણ કે નવરાત્રી છે તો સીઝન છે હમણાં જોરદાર એટલે હમણાં થોડીક સીઝન હારી છે થોડીક લડી લેવી વાતાવરણ જો તડકો જાય તો ફૂલ 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 લોડે તડકો જાય તો હલો મેં ચા પાણી પી લે મિત્રો હલો તમે પીવા બ્લોગમાં બેઈને રહીજો મસ્ત મજાના બટેટા ઘૂંગરા બનાવ્યા છે મસ્ત ગ્રેવી થઈને અને નાખી દીધી મસ્ત મજાના કાંઈ પીનતા ઘૂંગરા બટેટા ખાવા હતા ને એ પીને જો ઘૂંગરા બટેટા ખાવા હતા એટલે બનાવી દીધા છે મેં એને ઘૂંગરા બટેટા મસ્ત મજાના કેમ ખાવા હોય એ આવી જજો તમે તારી મસ્ત 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 કોથમરી દૂધ અને એવું બધું ટમેટો એવું બધું છે આઈસ્ક્રીમ ટમેટું જો ફ્રીજમાં રાખેલું છે અમારે એપીન ભાઈ ને જો કેક ચોકલેટ વાળી મસ્ત મજા આવે નામ પણ એમ હોય ને જો ફરક થઈ ગયા અને એ ખાય કેવી લાગે એવું ગાગડીઓ બહાર કાઢી ના ખાય એવું મસ્તી છે છે ને મસ્ત કેવી ગોળ ગોળ છે ખાવ તો દવા એપલ ખા એપલ વરે કેવી છે મસ્ત ગોળ ગોળ બની એપલ એપલ કેક નાખી પછી ચોકલેટ આવું કર્યા રાખે પિનકા એવી બાય ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે વૈયા પાસે દુકાનેથી અને વાઈગા છે 11:30 અને જપિનભાઈ જો એનું કામકાજ કરે છે શું કરો છો જપિનભાઈ રમેશ રાડા કર્યા છે જપિનભાઈ અને જો લતા કંઈક ગૂંથે છે લતા શું બનાવે છે ટ્વિન્સ બેબી હાટું આપણા ભાઈ ને થયા ને મારા મોટા ભાઈ ને વેલકમ ટ્વિન્સ બેબી આવવાના છે બેબી અથવા બોય એ તો આપણે નથી ખબર જો એના તો બનાવવાનું કામ કરશે ચાલુ કરે છે હેપીનભાઈ જો હેપીનભાઈને વિડીયો શૂટિંગમાં આવવાનો બહુ શોખ છે હેપીનભાઈ કા કાલે ને હમણાં તમે કહેતા તો મારો વિડીયો આવે જ નહીં એમ જો લતા કરે છે એનું કામકાજ ને હેમિનભાઈ જો ગુલફી ખાવાનું મન થયું છે કાંઈ નહીં મારે કાંઈ વિડીયો બતાવી જ છીએ હેમિનભાઈનો વેન હોય જ ગુલફી ખાવાનું લટાણે એમ કહે છે ગુલફી લઈ આવો આપણે કંઈ લેવા જ આવી જ નથી કારણ કે કાંઈ એમ ખવાય નહીં લટાણે કારણ કે હવે શિયાળાની ઋતુ છે શરદી થઈ જાય કાંઈ શરદી થઈ જાય શું થાય સ્કૂલ એરિયા રજા જો ચાલો મિત્રો જો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો વિડીયો સર્વપ્રથમ તમારા મોબાઈલમાં આવી જાય અને મારા તમામ મિત્રોને શુભરાત્રી જય દ્વારિકાધીશ